जिंदगी एक सफर। ભાવ કોંગ્રેચ્યુલેશન, કાલે ઇન્ડિયા જીતી ગયું. સેમ તો યુ ધોની કેપ્ટનની રમી ગયો બસ. હા, ધોની ઇન્ડિયા માટે બેસ્ટ કેપ્ટન છે. ના ના, હવે ધોનીમાં એવું કંઈ ખાસ છે નહીં. રતિલાલ, તમને ધોનીમાં એવું શું ખરાબ લાગ્યું? એણે કેટલી બધી સિરીઝ જીતાડી છે આપણને. તેથી શું થઈ ગયું વાલા? સિરીઝ જીતાડી એટલે કેપ્ટનસી સારી હોય એવું ના કહેવાય. એની આંખમાં દેશદાદ હતી, સમજ્યા? બાકી જુઓ તમે પહેલાના કેપ્ટન કપિલને જુઓ, એની આંખોમાં જનુન દેખાતું હતું. જનુન ગાવસ્કર જોઈ લો, એની સ્ટ્રેટેજીમાં એક અનુભવ દેખાતો હતો. ધોનીમાં એવું કંઈ છે નહીં વાલા. હા હા હા, સાચી વાત છે પાટીલ ભાઉ. પેલું જમના દાસ સીટની ફાઇલ આપો, મારે એમને જાણ કરવાની છે. જમના દાસના નસીબ પણ જોરમાં છે. 10 વર્ષ પહેલા એક નાની ફેક્ટરી હતી, આજે પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો માલિક છે. સલામ છે એની બિઝનેસ સ્ટાઇલનો. સાવ સાચી વાત છે. શું સાચી વાત છે? નાની ફેક્ટરીમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો માલિક બની ગયો એટલે હોશિયાર માણસ થઈ ગયો વાલા? એવું ના હોય. હકીકતમાં તો જમનાદાસે માર્કેટમાં પોતાની છાપ સુધારવાની જરૂર છે, પબ્લિસિટીમાં ધ્યાન આપવાની જરૂર છે, તો એ આગળ વધશે, નહીંતર એનું કંઈ નહીં થાય. હા સાવ સાવ સાચી. એક્સક્યુઝ મી, મે હેવ યોર અટેન્શન પ્લીઝ. જો આવતીકાલે આપણી ઓફિસ દ્વારા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમની ગાડી કાલે આવવાની છે, એટલે આ મહાદાન કાર્યક્રમમાં આપ સૌ રક્તદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવો એવી મારી હાર્દિક વિનંતી છે. તો રતિલાલ, તમે પણ આવો છો ને રક્તદાન કરવા? આ રક્તદાન છે ને એ મોટું જ છે. હું નથી માનતો આ રક્તદાન માને બધામાં. કેમ શું કેમ? આપણે મફત બ્લડ આપવાનું, પણ જ્યારે આપણે બ્લડની જરૂર પડે ત્યારે તો બ્લડ બેંક વાળા આપણી પાસેથી રૂપિયા ઉઘરાવે છે. હા, હમણાં જ મારા એક પડોશીને બ્લડની જરૂર પડેલી તો એમને આવો જ અનુભવ થયેલો. બોલો. રતિલાલ, બ્લડ બેંકના મેન્ટેનન્સનો ખર્ચ તો લાગે ને. શું દૂર ખર્ચ આવે? આપણે જ આપેલું બ્લડ પાછું લેવા માટે રૂપિયા ખર્ચવાના? આ તો ક્યાંનું ન્યાય? હે, અને હું તો કહું છું બ્લડ સાચવવા માટે કેટલો ખર્ચ આવે? હા, ખર્ચો તો આવે જ ને રતિલાલભાઈ, એને સાચવવા માટેના સાધનો કેટલા મોંઘા આવે છે. અરે, રક્તદાન એ તો સૌથી મોટી સમાજ સેવા છે વાલા. તમારા જેવા હરખ પદુડાઓ માટે સમાજ સેવા અને આ પ્રકારના કાર્યક્રમોનું જે આયોજન કરે છે એ લોકો માટે સમાજ સેવાના નામે રૂપિયા કમાવાનો ધંધો, સમજ્યા?
અરે ભાઈ તમે કેમ બહાર આવી ગયા? તમે પણ રક્તદાન કરો? ના ના, આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી બોસ. અરે આ ઇન્ટરેસ્ટ નું નહીં, સેવાનું કામ છે. હું એક બેગ રક્તદાન નહીં કરું તો તમારી સેવા બંધ નહીં થઈ જાય? અને આમે તમે આટલા બધા લોકો પાસે સેવા કરાવડાવો છો ને? હા વેલ, આ તો સ્વૈચ્છિક દાન છે એટલે હું તમને કોઈ દબાણ તો ના કરી શકું, પણ એક વાત જરૂરથી કહીશ કે રક્તદાન માટેનું તમારું વલણ બદલો. તમારું એક વારનું રક્તદાન કોઈનો જીવ બચાવી શકે છે. કોઈ પરિવારનો લાડકવાયો બચાવી શકે છે તો કોઈ પરિવારને નિરાધાર થતો બચાવી શકે છે. તો પછી તમે બ્લડ બેંકો વધારતા કેમ નથી? અમને શું કામ ફોર્સ કરો છો? હા અરે સાહેબ, આ કોઈ ફોર્સ નથી, તમને સમજાવવા એ તો મારો તબીબી ધર્મ છે. પછી આપની મરજી. રથીલાલને સમજાવવા પધારો, પધારો. કરી દીધું મહાદાન? હા રતિલાલ, 25મી વખત રક્તદાન કર્યું. વાલા, આટલું બધું સારું નહીં, અશક્તિ આવી જશે. કોણે કહ્યું? રતિલાલ, રક્તદાન કરવાથી અશક્તિ ન આવે. દરેક સ્વસ્થ વ્યક્તિ 3 મહિને 1 વખત એટલે કે વર્ષમાં 4 વખત લોહી આપી શકે છે. આ લોકો તો કે વાલા, સરસ શરીર આપ્યું છે ભગવાને, સાચવાય ને સાચવો. બરાબર સચવાશ. રતિલાલ, ડોક્ટર્સ તો કહે છે કે નિયમિત રક્તદાન કરવાથી તંદુરસ્તી સારી રહે છે. ડોક્ટર સાહેબ જોઈ લો, એમણે 50 વખત રક્તદાન કર્યું છે તોય કેવા સ્ફૂર્તિ સાથે ફરે છે. નહીં સમજાય? હમણાં મારી વાત નહીં સમજાય? ઘડપણમાં બધું નડશે. હા રતિલાલ, તમે સમજો, રક્તદાનથી કોઈ નુકસાન નથી થતું. લો બિસ્કિટ ખાઓ. અને પાછા પૂછે ખરા, રતિલાલ ચા કાયમ જેવી બની છે કે નહીં? કઈ કહેવા પણ હોય તો કહેજો. હા મોહન, વાત છે રતિલાલ તમારો. બેસી ગયા? અરે ભાઈ, એ તો ગઈકાલે પૂરતી ઊંઘ નહોતી મળી, એનો થાક વર્તાય છે. થાકી ગયા હું મરે. મને જુઓ, 50 થવા આવ્યા, હજુ આપું છું? હું તો કહું છું દેસાઈ, હજુ એ રક્તદાન ની તરફેણ બંધ કરો અને શાંતિ દીજો મારી જેમ. હા દલીલ માં રતિલાલ ને કોઈ ન પહોંચે. હા ચલો અમે નીકળીએ. ચલો પાટીલ. રતિલાલ, હેલ્મેટ બસાવી લો ને. કઈ જરૂર નથી હેલ્મેટ ની, અત્યાર સુધી ચાલ્યું ને, હવે શું થવાનું છે? એ જમાનો ગયો, હવે સેફટી નો જમાનો આવે છે. મારે સેફટી ની કોઈ જરૂર નથી. કમલ, તું સેફટી રાખ, હેલ્મેટ પહેર અને નીકળ. હા આવજો આવજો. સેફટી અત્યાર સુધી કઈ ના થયું ને, હવે સેફટી. હેલો, હા રીટા, શું આપણા પાર્થ ને એક્સિડન્ટ થયો? ના હોય, ક્યાં, ક્યારે? ચિંતા ના કર, હું હું હમણાં જ પહોંચું છું. હા નુકસાની મેળવીશ. એમાં સમય ના વગાડો,
અત્યારે આપણા દીકરાનો જીવ મહત્વનો છે. હિંમત રાખ બેટા, કઈ નહીં થાય, આપણા પાર્થ તેવું કઈ નહીં થવા. જે ખૂબ ઓછા લોકો પાસે હોય છે અને કમનસીબે અમારી બ્લડ બેંક માં નથી. બેન ચિંતા ના કરો, સમયસર લોહી મળી જશે તો બધું સારું થઈ જશે. ભાઈ તમે જલ્દી જઈને રિસેપ્શન પરથી નજીકના બ્લડ બેંકનું એડ્રેસ લો અને તરત જાઓ. તું કોઈ ચિંતા હું આમ ગયો ને આમ પાછો આવીશ. આપણા પાર્થ કઈ રીતે વ્યવસ્થા નથી થઈ શકી, ક્યાંય ના મળી. બધા ધંધો કરવા બેઠા છે, પેશન્ટની તો કોઈને પડી જ નથી. બાકી હાવડી મોટી હોસ્પિટલમાં એક બે બ્લડ ના મળે. સંગ્રહખોરી કરીને બ્લડને બ્લેકમાં વેચે છે. મારા દીકરાને કઈ થઈ ગયું ને તો હું છોડીશ નહીં, કેસ કરીશ આ લોકો ઉપર. હા ટાડા પડો, લોહીની વ્યવસ્થા થઈ ગઈ છે. હા ઓપરેશન ચાલુ થઈ ગયું છે અને ડોક્ટરે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી. હે ભગવાન, તારો લાખ લાખ પાઠ ભગવાન. Thank you.
રિલેક્સ, તમારો પાર્થ આઉટ ઓફ ડેન્જર છે. થેન્ક યુ ડોક્ટર, તમે તો અમારા માટે ભગવાન છો. આભાર મારો ન માનો, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. સાચી મદદ તો પેલા રક્તદાતાએ કરી છે, જો એ ના હોત તો કદાચ અમે પણ લાચાર હોત. પણ બ્લડ આપ્યું કોને ડોક્ટર? અમને નથી ખબર, અમે રક્તદાતાનું બ્લડ ગ્રુપ ચેક કરીએ છીએ, એનું નામ કે નાતજાત નથી પૂછતા. ડાયરીમાં નંબર હતો, ફોન લગાવ્યો અને તે આવી ગયા. ડોક્ટર, મારે એ માણસનો આભાર માનવો છે, એને થોડાક પૈસા આપવા છે. રૂમમાં હોય તો જોઈ લો, કદાચ રોકાયા હશે તો મળી જશે. ભાઈ, મોટાભાગના રક્તદાતાઓ ભગવાન જેવા હોય છે. પોતાનું કામ કર્યું અને ભલાઈના બદલાની અપેક્ષા રાખ્યા વિના અદ્રશ્ય થઈ ગયા. પણ ડોક્ટર, એમની ફીસ? માફ કરજો, લાગે છે કે તમે રક્તદાતાઓની ભાવનાઓ વિશે જાણતા નથી. રક્તદાન એ મહાદાન છે. તમારું એક બેગ લોહી એ કોઈનું જીવન બચાવી શકે છે, અને મહાદાન કરીને રૂપિયા લેવા તો પછી મહાદાન ના કહેવાય. તમારું એક વારનું રક્તદાન કોઈનો જીવ બચાવી શકે છે. કોઈ પરિવારનો લાડકવાયો બચાવી શકે છે, તો કોઈ પરિવારને નિરાધાર થતો બચાવી શકે છે. ડોક્ટર, એ ભાઈનું સરનામું કે ફોન નંબર કાંઈ મળી જાય તો? બેન, એ અમારા રેગ્યુલર રક્તદાતા છે, પણ એમને એમનું નામ ક્યારેય નથી આપ્યું. મને તો એ પણ ખબર નથી કે તેઓ હિન્દુ છે, મુસ્લિમ છે કે પછી ક્રિશ્ચિયન છે. બસ જ્યારે પણ અમારો બ્લડ ડોનેશન કેમ્પ હોય છે ને, ત્યારે તેઓ આવી જાય છે. અને હા, રક્તદાનને એક જ ધર્મ હોય છે, માનવતાનો. ભાઈ, હવે પેલા ભાઈને આભાર માનવાનું વધુ ન વિચારો અને જાઓ, તમારા દીકરાને મળો. આપણે મફત બ્લડ આપવા, પણ જ્યારે આપણે બ્લડ ની જરૂર પડે ત્યારે તો બ્લડ બેંક વાળા આપણી પાસેથી રૂપિયા ઉઘરાવે છે. વાલા, તમારા જેવા હરખ પદુડાઓ માટે સમાજ સેવા અને આ પ્રકારના કાર્યક્રમોનું જે આયોજન કરે છે એ લોકો માટે સમાજ સેવાના નામે રૂપિયા કમાવાનો ધંધો, સમજ્યા? આભાર મારો ન માનો, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. સાચી મદદ તો પેલા રક્તદાતાએ કરી છે, જો એ ના હોત તો કદાચ અમે પણ લાચાર હોત. અરે બોલો ભાઈ. ડોક્ટર, રક્તદાન કરવા માટે કોઈ ખાસ તૈયારીની જરૂર પડે છે? ના, બસ તમે સ્વસ્થ હોવા જોઈએ તો અમે તમારું લોહી લઈ શકીએ. બસ ડોક્ટર, તો મારે રક્તદાન કરવું છે અત્યારે. ડોક્ટર, આજે મારી આંખો ખુલી ગઈ છે. અત્યાર સુધી હું રક્તદાનને દેખાડો સમજતો હતો, અને એટલે જ હું રક્તદાનના કેમ્પનો પણ વિરોધ કરતો હતો.
હું એવું માનતો હતો કે રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવે, પણ આજે મને સમજાયું છે કે હું કેટલો ખોટો હતો. ડોક્ટર, હું ઘણો મોડો પડ્યો છું, હવે વધારે મોડું નથી કરવું. મારે પેલા ભાઈનું ઋણ ચૂકવવું છે. કોઈના લાડકવાયની જિંદગી બચાવી છે ડોક્ટર. વાહ ભૈવા, તમારી ભાવના જોઈને તો મારી આંખના ખૂણા ભીના થઈ ગયા. પણ ભાઈ, તમે અફસોસ ના કરો, જાગ્યા ત્યારથી સવાર. અમે તો ઈચ્છીએ છીએ કે દરેક સ્વસ્થ વ્યક્તિ જાગે, રક્તદાન કરે, જેથી જરૂરિયાતવાળાઓને HIV પરીક્ષણ કરેલું લોહી મળે, ચેપી રોગ ઘટે, સમાજ સ્વસ્થ બને. અમને ગર્વ છે તમારા જેવા વાલા રક્તદાતાઓ ઉપર. વાલા રક્તદાતા? વાલા? અરે ડોક્ટર, આપ વાલા શબ્દ બોલવાની તો મને આદત છે. તો રોયલ્ટી ના લગાવતા? અમે તો દરેક રક્તદાતાઓને વાલા કહીને જ બોલાવીએ છીએ. રક્તદાન કરે, કોઈનો જીવ બચાવે, તો એ તો ઈશ્વરને વાલા હોય ને વાલા. હા વાલા. લોહીની જરૂરિયાતના સમયે HIVની તપાસ કરેલું લોહી જ ઉપયોગમાં લો. સફર, જિંદગી એક સફર.